नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू विलर्न यूट्यूब चैनल पर आप सबनों हार्दिक स्वागत है। जो विद्यार्थी मित्रों तमे हमारे चैनल पर नवा हो तो सबसे पहले हमारे चैनल ने सब्सक्राइब करो, बेल आइकन प्रेस करो, जिद हमारा आना वीडियो यूट्यूब पर सबसे पहले तुम्हें जोड़ दे। आज ना वीडियो में विद्यार्थी मित्र आप एनएमएस पेपर सॉल्यूशन 2021 सबसे पहले आप विज्ञान पेपर सॉल्व करेंगे, जे आप 111 प्रश्न से लेकर 145 सभी प्रश्न તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો, 2020 નું પેપર કોરોના કારણના કારણે લેવામાં નહીં આવ્યું હતું, એટલે અહીંયા માત્ર 2021 નું પેપર મૂકવામાં આવ્યું છે અને 2021 ના અત્યાર હાલ સોલ્યુશન તમારે મૂકવામાં આવ્યું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન શરૂઆત કરીએ। 111 નો પ્રશ્ન છે, આપણે 111 થી પ્રશ્ન ચાલતા હોય છે, એટલે કરીએ। સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે? પોષણ, બાષ્પીભવન, પરિવહન કે ઉત્સર્જન? તો 111 નો તમારો જવાબ આવશે પોષણ। નાના આંતરડાની લંબાઈ જણાવો, 6 મીટર, 6.5 મીટર, 7 મીટર, 7.5 મીટર? તો એનો જવાબ આવશે 7.5 મીટર। 112 ત્યારબાદ 113, નીચેના પૈકી કયું પ્રાણી ઊન આપતું નથી? યાક, અંગોરા બકરી, લાંબા યા બળદ? તો તમને દેખાઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, કયું ઊન નહીં આપતું તો બળદ। 114, નીચેના પૈકી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે? કાગળ, લોખંડ, પ્લાસ્ટિક યા ચામડું? તો લોખંડ એ ઉષ્માનો સુવાહક છે। 114 બી, કીડીના ડંખમાં કેવો પ્રકારનો એસિડ હોય છે? એસેટિક એસિડ, સાઇટ્રિક એસિડ, ફોર્મિક એસિડ યા લેક્ટિક એસિડ? તો 115 નો જવાબ આવશે ફોર્મિક એસિડ। જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને ખાલજીયા રંગનું બનાવે છે? લીલા, મેજેન્ટા, રંગવિહીન કે પીળા? તો 116 નો તમારો જવાબ આવશે બી, મેજેન્ટા, એટલે કે ઘેરા ગુલાબી રંગ। ભૌતિક ફેરફાર જણાવો, મેગ્નેશિયમની પટ્ટીનું બળ વિસ્થાપન ખોલ્યો, કાગળના ટુકડા કરવા, મીઠું પકડવું? તો 117 નો જવાબ આવશે સી, કાગળના ટુકડા કરવા। ત્યારબાદ એસિડ, બેઝ અને ખાજીગા પ્લસ પાણી, તો શું આવશે 118માં? તો 118માં આવશે ક્ષાર। 119, ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તે પ્રક્રિયા ખાજીગા કહે છે? જારક શ્વસન, અજારક શ્વસન, કોષીય શ્વસન કે અકોષીય શ્વસન? તો 119 નો તમારો જવાબ આવશે એ, જારક શ્વસન। અરસ્તી શાના દ્વારા શ્વસન કરે છે? નાના છિદ્ર, ફેફસા, ચીકણી ત્વચા યા જાલ? તો 120 નો તમારો જવાબ આવશે ચીકણી ત્વચાથી એ શ્વસન કરે છે। નીચેના પૈકી કોણ શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે? રુધિર, રક્તકણ, શ્વાસકણ યા શ્વેતકણ? તો 121 નો તમારો જવાબ આવશે ડી, શ્વેતકણ। હૃદયના ધબકા માપવા શાનો ઉપયોગ થાય છે? તો હૃદયના ધબકા માપવા માટે આપણે સ્ટેથોસ્કોપનો ઉપયોગ થાય છે, જે ડૉક્ટર હોય એમની પાસે હોય, જે બે કાનમાં ભરાયેલું રાખે છે ડૉક્ટર, એને કહેવાય સ્ટેથોસ્કોપ। ત્યારબાદ 123નું, અવખંડન શાનો જોવા મળે છે? હંસરાજ, હાઈડર, પાનપુટી યસ સ્પાય રોગ્યારા? તો 123માં તમારો જવાબ આવશે ડી, સ્પાય રોગ્યારા। ત્યારબાદ આવશે સમયનો મૂળભૂત એકમ જણાવો, સેકન્ડ, મિનિટ, કલાક યા એકમને? તો 124નો તમારો જવાબ આવશે સેકન્ડ। 125, પ્રકાશ ખાજીયા રેખામાં ગતિ કરે છે, તો પ્રકાશ કેવી રીતે ગતિ કરે છે વિદ્યાર્થી મિત્રો? તો 125માં તમારો જવાબ આવશે સી, સીધી રેખામાં ગતિ કરે છે। રવિ પાક જણાવો, ડાંગર, મકાઈ, સોયાબીન યા રાય? તો 126માં તમારો જવાબ આવશે ડી, રાય, એ રવિ પાક છે। ટાઇફોઇડ શાના દ્વારા થાય છે? બેક્ટેરિયા, પરજીવ, ફૂગ યા લીલ? તો 127માં તમારો જવાબ આવે છે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે। સિંધી કુંડની વનસ્પતિ મૂળના અંગોકંડિકા કયા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે? 128, રાઇઝોબિયમ, એસ્પેરજિલ્સ, ઉતકા બેક્ટેરિયા કે દંડકા આકાર બેક્ટેરિયા? તો 128માં તમારો જવાબ આવશે એ, રાઇઝોબિયમ। હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખાજી ગયા હોય છે? 21%, 0.2%, 0.1%, 78? તો 129નો તમારો જવાબ આવશે ડી, 78%। નીચેના પૈકી કયો રેશો સંપૂર્ણ સંશ્લેષી રેશા તરીકે ઓળખાય છે? તો 130નો તમારો જવાબ શું આવે? તો 130નો જવાબ આવશે, આમાં એ ઓપ્શન આપીને તો સંશ્લેષી રેશા, એટલે અહીંયા રેસી માર્ક્સ આપવામાં આવે, તમે આમાંથી કોઈ પણ ટીક કરશો તો સાચું ગણાશે, રેયોન, પ્લાસ્ટ, પોલિસ્ટર, નાયલોન, એક્રેલિક। ફોર આર સિદ્ધાંત તરીકે સારો ઉપયોગ થાય છે? રિડ્યુસ, રિસાયકલ, રિસ્યુઝ, રિકવર? તો 131માં તમારો જવાબ આવશે ડી, રિકોર્ડ। નીચેનામાંથી સામે ટીબીને પાતળા બનાવી શકાય છે? લોખંડ, સલ્ફર, કાર્બન યા ઓક્સિજન? તો લોખંડને પીટીને આપણે પાતળા બનાવી શકાય, 132। 133, સીએનજીનું પૂરું નામ જાણો, કમ્પ્રેસ્ડ નેચર ગેસ, કોમ્પ્રેસ્ડ નેચર ગેસ, કોમ્પ્રેસ્ડ ન્યુટ્રલ ગેસ કે કમ્પ્રેસ્ડ ન્યુટ્રલ ગેસ? તો 133નો જવાબ આવશે બી, કોમ્પ્રેસ્ડ ન્યુટ્રલ ગેસ। ત્યારબાદ
अदहन से पदा चढ़ा लाखों कागज पत्थर में टुकड़े फल सर। तो 134 में जवाब आवशे सी पत्थर में टुकड़े। त्यारबाद नीचेना पैकी कौन एक कोशी सजीव छे अमीबा पेरामिशियम ए अने बी बनने के आंकड़ा तमा। तो 135 में तमारो जवाब आवशे बनने आवशे अमीबा अने पेरामिशियम। सामग्री ईंधन वजन चढ़ाव तो सामग्री ईंधन वजन के है तो 136 में जवाब आवशे बी 170 mm थी 130 mm। नीचेना पैकी कयो भाग प्राणी कोष धरावतो नथी रस प्राणी हरित का कोष रसपटल या कोष केंद्र। तो 137 में तमारो जवाब 137 में तमारो जवाब आवशे हरित कण जे कोष रस प्राणी कोष धरावतो नथी। नीचेना पैकी कया प्राणी में बाह्य फर्म जोवा मळे छे। तो 138 में तमारो जवाब आवशे गाय भैंस मच्छी या स्टार फिश। तो 138 में तमारो जवाब आवशे स्टार फिश। अगस्त सेवा प्रसन्न प्राणी शोध प्राणी शोध काचलो गाय सांप मगर। तो 139 में तमारो जवाब आवशे बी गाय। नीचेना पैकी कया प्राणी में गाय तरत जोवा मळशे गाय कूतरो बिलाड़ी या देड़को। तो 140 में तमारो जवाब आवशे डी देड़को। SO2 plus H2O बराबर शुद्ध समीकरण है। तो 141 में जवाब आवशे ए H2SO3। आठवां में शोध कोने करी हती लुई पास्वर एलेक्जेंडर फ्लेमिंग एडवर्ड जेनर या रॉबर्ट कोच। तो 142 में तुम्हारा जवाब आवशे ए लुई पास्वर। आठवां में शोध करी नीचेना पैकी आधुनिक सिंचाई पद्धति शोधो फुवारा मोटर मोट चैन पंप या ठीकली। तो 143 में तुम्हारा जवाब आवशे फुवारा पद्धति। नीचेना पैकी कयो रोग चेपी छे सर्दी सीपरा कोरिया आपड़ा तमाम। तो 144 में तुम्हारा जवाब आवशे बधा रोग चेपी छे। 145 छेल्लो नीचेना पैकी कयो कुदरती खातर छे NPK पोटाश यूरिया या वर्मी कम्पोस्ट। तो 145 में तुम्हारा जवाब आवशे डी वर्मी कम्पोस्ट। तो आ रीते विद्यार्थी मित्रों अहीं विज्ञानना प्रश्न पूर्ण थाय छे। तमे जूना पेपरो सॉल्व करजो अने અમારી પ્રો લિસ્ટમાં જઈને NMSના જેટલા જૂના પેપર આપેલા છે એ બધા જૂના સોલ્વ કરજો। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો, જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરજો જેથી NMSના પેપરની પણ તૈયારી કરી શકે। તો આપજો વિદ્યાર્થી મિત્રો